હેલો, કેમ છો દોસ્તો? ફરી આવી ગયા છે આપણે તમારી ફેવરિટ ચેનલ રાઇટ આન્સર ના NMMS વિભાગમાં. દોસ્તો, તમારો ખૂબ જ સારો પ્રતિસાદ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે દોસ્તો, અને એના કારણે આપણો વિડીયો બનાવવાનો ઉત્સાહ ઓર ને ઓર વધતો જાય છે. બસ આવો જ તમારો પ્રેમ અમને આપતા રહેજો, કે જેના કારણે શું થાય દોસ્તો, આપણે વધુ ને વધુ પરિણામ સાથે વધુ ને વધુ સારા વિડીયો બનાવતા રહીએ. આજની આપણી પરીક્ષા 2024 ની તૈયારીના ભાગ રૂપે ગણિતનું આપણે આ પ્રકરણ 2 નો વિડીયો બનાવીએ છીએ. પ્રકરણનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એના મોસ્ટ આઈએમપી દાખલા દોસ્તો, કેવા મોસ્ટ આઈએમપી દાખલાઓ તમારા માટે આપણે લઈને આવી રહ્યા છીએ. જઈએ દાખલા નંબર 1 તરફ. દાખલા નંબર 1 તમારા માટે આવી ગયો છે દોસ્તો, કે 63.752 માં બે ની સ્થાન કિંમત કેટલી છે દોસ્તો? 2023 માં દાખલો પૂછાઈ ગયેલો છે. તમારી જોડે 4 ઓપ્શન છે, એ બી સી ડી. તમે નોટ અને પેન લઈને બેસી ગયા છો, મને ખબર છે. 15 માંથી તમારે છેલ્લે કેટલા આવશે એ પણ તમે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો. એ સિવાય પણ જે પણ મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જવાબો જણાવે છે તે સૌનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. ચલો જઈએ જવાબ તરફ. આપણો જવાબ છે એની જે જવાબ છે ડી, 2 ના છેદમાં 1000, બરાબર 2 સહસ્ત્રાંશ જવાબ આવે. કેમ આવે? કારણ કે પોઈન્ટ પછી એકમ દશક 100. જઈએ દાખલા નંબર 2 તરફ. એ પહેલા કોઈ જે પણ મિત્રો નવા છે, વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. કેમ નથી ભૂલવાનું? વિડીયો ગમે તો ગમતાનો આપણે કરીએ ગુલાલ. અને જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરે, કે જેના કારણે જે પણ વિડીયો નવા આવે, એકમ કસોટીથી લઈને NMMS થી લઈને જે પણ પરીક્ષા PSC કે બીજી કોઈ પણ એક્ઝામના પેપર જી જી તમારા માટે આવતા રહે, તમને આમાં મળતું રહે, બરાબર. ચલો જઈએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2 તરફ જઈએ. પહેલા ફરી એક વાત આપણી રહી ગઈ છે, તમને કરી દઈએ, કે જે પણ મિત્રોએ હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી, એ ફરજિયાત આ એપ પોતાના મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાઈડ એપ લખીને ડાઉનલોડ કરી લે. કારણ કે ધોરણ 3 થી 10 નો આ ખજાનાથી આપણા વિડીયોના બાળકો વંચિત રહી જવા જોઈએ નહીં. આ સિવાય NMMS ના જે પણ પેપરો હશે એ આપણે અહીંયા PDF સ્વરૂપે તમારા માટે મૂકીશું, બરાબર. આ સિવાય જે પણ મિત્રોને આ એપ પ્લે સ્ટોર પર ના મળે તે નીચે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં પણ તેમને મળી જશે. ચલો દાખલા નંબર 2 આવી જાઓ. દાખલા નંબર 2 છે, 16 નો 1/દૂત્યાંશ ભાગને કેવી રીતે દર્શાવી શકાય? તો 16 નો 1/દૂત્યાંશ ભાગ છે, સમજો, બરાબર. આ 4 ઓપ્શન છે, એમાં તમારો જવાબ સવાલમાં છુપાયેલો છે, પ્રશ્ન 2023 માં પૂછાઈ ગયેલો છે. જવાબ છે ડી, 16 નો 16 ભાગ્યા 1/દૂત્યાંશ, બરાબર. આગળ જઈએ પ્રશ્ન નંબર 3 તરફ, એટલે કે દાખલા નંબર 3 તરફ દોસ્તો. 5 - 2/5 બરાબર કેટલા થાય? અહીંયા તમને આપેલું છે 5 - 2/5, તો પાયો પાયો લસા લઈએ તો પાયો પાયો 25 - 2/5 વધ્યા 5, 25 માંથી 2 જાય તો 23/5, બરાબર. ચલો 23/5 તો કયો જવાબ આવશે? જવાબ આવશે એ, 4 પૂર્ણાંક 3/5. કેમ આવે? તો 5 ચોક આનું કરીએ તો 5 ચોક 20 ને 3 23, બરાબર. આમ 5 ચોક 20 ને 3 23, તો 23/5 થઈ ગયા દોસ્તો. ચલો આગળ જઈએ દાખલા નંબર 4 તરફ. દાખલા નંબર 4 ની વાત કરીએ. 1/5, 3/7, 7/10 ને ચડતા ક્રમમાં ગોઠવો દોસ્તો. ચડતા ક્રમમાં પહેલું શું આવે? આપણે ચડીએ છીએ તો નાનું, એનથી મોટું, એનથી મોટું, એનથી મોટું. તો આ જવાબ આવશે ડી, 1/5, 3/7, 7/10. સૌથી પહેલા નાનું પદ, એનથી મોટું પદ, એનથી મોટું પદ, એટલે બને ચડતા ક્રમમાં, બરાબર. આગળ જઈએ દાખલા નંબર 5 તરફ ઝડપથી દોસ્તો. 1/દૂત્યાંશ વત્તા 1/ચતુર્થાંશ વત્તા 1/અઠમાંશ બરાબર કેટલા થાય? આપણને અહીંયા આપેલું છે 1/દૂત્યાંશ વત્તા 1/ચતુર્થાંશ વત્તા 1/અઠમાંશ, તો આનો જવાબ શું આવે જોઈ લઈએ. આપણે ગણિતને આપણે આવી રીતે દબાવીને આપણા બમ બમ કરીને આપણે આ NMMS ની પરીક્ષા આપણે જીતી જવાની છે, બરાબર. જવાબ લઈ લઈએ. જવાબ છે ડી, 7/8. કઈ રીતે આવે? તો આનો લસા આપણે તમે કરશો 2, 4, 8 નો, તો લસા આવશે 8. આને 8 જોડે ભાગીએ તો નીચે ભાગીએ ગુણીએ, 4 2 8
તો ઉપર પણ ગુણવા પડે, તો ચાર એકા ચાર, અને બે વડે ગુણ્યા આઠ કરવા માટે તો ઉપર પણ ગુણવા પડે, તો આયા ચાર ને બે છ અને એક સાત આઠમા અંશ દોસ્તો. આગળ જોઈએ દાખલા નંબર છ તરફ જઈએ. નીચેની આકૃતિ કઈ ગાણિતિક પ્રક્રિયા રજૂ કરે છે? અહીંયા ત્રણ આકૃતિઓ આપેલી છે અને ત્રણ બરાબર એક આ ચોથી આકૃતિ આપેલી છે, તો આ આકૃતિ આપણા માટે કઈ ગાણિતિક પ્રક્રિયા રજૂ કરે છે? ચાર પૂર્ણાંક એક ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ત્રણ, ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ, કે એક ચતુર્થાંશ ભાગ્યા ત્રણ. આમાંથી કયો જવાબ સાચો છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો દોસ્તો. અને એ સિવાય પંદર માંથી તમારે કેટલા સાચા પડે છે તે પણ તમારે અમને જણાવવાનું છે દોસ્તો. એ સિવાય શું કરવાનું છે? એ સિવાય તમારે અમને કમેન્ટમાં આપણો વિડીયો કેવો લાગ્યો, ક્યાંય કોઈ ભૂલ હોય તો એ પણ જણાવવાનું છે, કારણ કે ભૂલ થાય ભાઈ. બરાબર, જવાબ છે સી, ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ. આગળ જોઈએ દાખલા નંબર સાત તરફ જઈએ. ચાર માંથી બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ બાદ કરતા કેટલા મળે? ચાર માઇનસ બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ. જવાબ લઈ લઈએ પહેલા. જવાબ છે એક. જવાબ આગળ જઈએ ઝડપથી દાખલા નંબર આઠ તરફ. દાખલા નંબર આઠ, રીનાએ તેના બગીચામાં પાંચ છોડ રોપ્યા છે. તેણે બે છોડ વચ્ચે ત્રણ પંચમાંશ મીટર અંતર રાખ્યું છે, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય? ચાર ઓપ્શન છે, બે પૂર્ણાંક પાંચ દૂત્યાંશ, ત્રણ મીટર, બે પૂર્ણાંક બે પંચમાંશ, કે બે પૂર્ણાંક એક દૂત્યાંશ. ઝડપથી આપણે જઈએ આ જવાબ તરફ, જવાબ લઈ લઈએ. જવાબ છે બે પૂર્ણાંક બે પંચમાંશ મીટર. કઈ રીતે જવાબ આવ્યો એ જોઈ લઈએ દોસ્તો. તો બગીચામાં રોપેલા છોડ કેટલા છે? છોડ છે પાંચ, અને દરેક છોડ વચ્ચેનું અંતર કેટલું છે દોસ્તો? તો અંતર છે ત્રણ પંચમાંશ મીટર. બરાબર, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આપણે શોધીએ તો આપણને જવાબ મળી જાય, પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર, પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર, આ છોડ વચ્ચેનું અંતર કહીએ તો ચાર ગુણ્યા ત્રણ પંચમાંશ, ડાયરેક્ટ ગુણાકાર થઈ જાય. ચાર તરી બાર પંચમાંશ, બાર પંચમાંશ, એટલે આને આપણે શોર્ટમાં ફેરવીએ તો બે પૂર્ણાંક બે પંચમાંશ, પાંચ દુ દસ, દસ ને બે બાર, બાર બે પૂર્ણાંક બે પંચમાંશ થઈ જાય. જવાબ જોઈએ દાખલા નંબર નવ તરફ. દાખલા નંબર નવ છે કે એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણને કેટલી બાજુઓ છે? બરાબર, તો આપણે એના માટે શોધવો પડે નિયમિત બહુકોણની પરિમિતિ. બરાબર, તો 3.5 ગુણ્યા એન. હવે આપણને અહીંયા 21 આપેલું છે, અહીંયા 3.5 ગુણ્યા એન. જવાબ લઈ લઈએ પહેલા. બરાબર, ડિસ્કો કરતા કરતા બબલુભાઈ આપણે આવી ગયા છે. બબલુભાઈ ડાન્સ કરતા કરતા જાય, કેવું નહીં આવડતું ના, જો ખુશ થાય છે, પણ ભાઈ અમને તો બધું આવડે છે. જવાબ છે છ. કઈ રીતે આવે છે આપણે જોઈ લઈએ, તો આ એન છે. બરાબર, હવે આ ત્રણ પંચમાંશ અહીં ગુણાકારમાં છે, તો અહીં ભાગાકારમાં જશે. બરાબર, 21 ભાગ્યા 21 ભાગ્યા ત્રણ પંચમાંશ બરાબર એન. હવે એન બરાબર 21, નીચે ત્રણ પંચમાંશ છે અને આપણે દશાંશ અપૂર્ણાંક દૂર કરતા 210 છેદમાં 35, તો 35 ને તમે 6 વડે ભાગશો તો ગુણશો તો જવાબ આવશે 210. તો જવાબ આવ્યો 6 બાજુ. બહુકોણને કેટલી બાજુઓ છે? 6. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10, દાખલા નંબર 10 જોઈએ. નીચે આપેલા લંબચોરસની પરિમિતિ કેટલી થશે? અહીંયા લંબચોરસ તમને આપેલો છે, લંબચોરસની પરિમિતિ તમને જે પણ જવાબ આવડતો હોય ચાર પૈકી એ તમે તમારી કમેન્ટ બોક્સમાં અમને ખાસ જણાવો. જવાબ આપણે લઈ લઈએ છીએ. જવાબ છે 12.6 વિસાઉસ સેમી. કઈ રીતે આવ્યો એ પણ તમને સમજાઈ દઉં દોસ્તો. તો પરિમિતિનું સૂત્ર છે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો બે કૌંસમાં 3.2 વત્તા 2.3. હવે આને આપણે લઈ લઈએ, ત્રણ તારી નવ, ત્રણ તારી નવ, નવ ને બે અગિયાર, અહીંયા કેટલા છે જો ભૂલ થાય, પાંચ છે, 3.25, તો પાંચ તારી 15. બરાબર, પાંચ તારી 15 અને 15 ને બે 17 પંચમાંશ, અને આ બાજુ 4 દુ 8, 8 ને 3 11 ચતુર્થાંશ. બરાબર, હવે આનો લસા લઈ લઈએ, ચોકડી ગુણાકાર કરી દઈએ, તો 17 ચોક 68 અને 11 પંચુ 55, નીચે લસા આવે છે 20. બરાબર, તો 68 અને 55 કેટલા થાય? 68 અને 55 આપણા થયા, જો સરવાળો કરો તો ચલો ફટાફટ જલ્દી, 68 ને 55 થયા 123 છેદમાં 20, અને આપણા કૌંસમાં બે તો 12 ગુણાકારમાં
છે બે ને આપણે 123 વડે ગુણી કરીએ તો 246 છેદમાં 20, તો જવાબ આવ્યો 12.62 વિસા અંશ. બરાબર, જવાબ આપણને મળી ગયેલ છે. આગળ દાખલા નંબર 11 તરફ જઈએ. દાખલા નંબર 11 છે, સુષ્મા એક કલાકમાં એક પુસ્તકનો 2 અને 15 અંશ ભાગ વાંચે છે, તો તે 2.1 દૂત્યાંશ કલાકમાં તે પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? બરાબર, 2 દુ 4 ને 1.5 દૂત્યાંશ કલાક થાય. બરાબર, જવાબ લઈ લઈએ. બબલુભાઈ તીર ફેંકો તમારું. બબલુભાઈ જવાબ આવે 1/3 અંશ ભાગ પુસ્તકનો વાંચે છે. જો 1 કલાકમાં 2.15 અંશ ભાગ વાંચતો હોય તો 2.1 દૂત્યાંશ કલાકમાં 1/3 અંશ ભાગ વાંચે છે. દાખલા નંબર 12 તરફ જઈએ ઝડપથી. દાખલા નંબર 12 છે, 6.3/4 માઇનસ 2.1 દૂત્યાંશ બરાબર કેટલા થાય? જવાબ તમે વિડીયોને સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. જવાબ છે 4.1/4. કેમ ભાઈ? તો આપણે જોઈ લઈએ ઝડપથી, 6.3/4 માઇનસ 2.1 દૂત્યાંશ બરાબર, આને આપણે છોડી દઈએ કૌંસને, આપણે 6 6 24 ને 3 27 4 માઇનસ 2 2 4 ને 1 5 દૂત્યાંશ બરાબર. લસા લઈ લઈએ, લસા આવશે 4, તો 27 માઇનસ 10/4, તો 27 માં 10 જાય તો 17/4, તો 4.1/4 જવાબ આવી ગયો ને દોસ્તો. દાખલા નંબર 13 તરફ જઈએ. દાખલા નંબર 13, ફટાફટ 7 મિલીમીટર, આ તો તમને આવડશે. 7 મિલીમીટર બરાબર કેટલા લિટર? ચલો જેને આવડતો જવાબ લખી દેખજો. જવાબ છે ડી, 0.007 જેમ્સ બોન્ડ. ટેન્ટન. દાખલા નંબર 14 તરફ જઈએ ઝડપથી આપણે દોસ્તો. 2/3 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો તમને જવાબ આવડી જશે ભાઈઓ. જવાબ છે 230 સેન્ટીમીટર બરાબર. ઝડપથી દાખલા નંબર 15 તરફ, આજના છેલ્લા પ્રશ્ન તરફ, છેલ્લા દાખલા તરફ. 45.-43 નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? 2023 માં પૂછાઈ ગયેલો દાખલો છે. તમને જવાબ આવડે છે? ના આવડતો હોય તો બબલુભાઈ ના તીરની રાહ જુઓ. જેને આવડતું હોય કમેન્ટ બોક્સમાં જવાબ લખી દો. જવાબ છે -3/5. 15 માંથી કેટલા સાચા પડ્યા અમને જણાવવાનું છે બરાબર કમેન્ટ બોક્સમાં. ખાસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરે છે દોસ્તો. સૌ મિત્રોને ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત, ચીની મિની ચીની મિની, ધૂમ ધડાકા. ચલો ત્યારે આવજો.